ભચાઉ તાલુકા પંચાયતની 16 બેઠક ભાજપ અને 4 કોંગ્રેસને મળી છે. મિત્રો, સૌપ્રથમ હું જે છે એ ભચાઉ તાલુકા પંચાયતથી શરૂઆત કરી તો આધોઈમાં ભારતીય જનતા પાર્ટીના મગીબેન ગોગડભાઈ વાવિયા વિજેતા થયા છે. આધોઈ બેમાં ભારતીય જનતા પાર્ટીના અરવિંદભાઈ કાળુભાઈ ભીલ વિજેતા થયા છે. ભરૂડિયામાં કોંગ્રેસના જાડેજા ગીતાબા અનિરુદ્ધસિંહ વિજય થયા છે. ચિરઈ મોટીમાં ભારતીય જનતા પાર્ટીના સભીબેન ગોપાલભાઈ છાંગા, ચિરઈ નાનીમાં ભારતીય જનતા પાર્ટીના કરમસિંહ કરણાભાઈ રબારી, ચોબારીમાં કોંગ્રેસના હમીરા માદેવા ઢીલા વિજય થયા છે. ચોપડવા ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ નટુભા જાડેજા વિજય થયા છે. ધોળાવીરામાં ભારતીય જનતા પાર્ટીના પાર્વતીબેન હમીરાભાઈ વરચંદ વિજય થયા છે. ત્યારબાદ જંગીની વાત કરીએ તો જંગીમાં ભારતીય જનતા પાર્ટીમાં વસરામભાઈ આલાભાઈ સોલંકી વિજય થયા છે. કંથકોટમાં ભારતીય જનતા પાર્ટીના રાણુભા ભૂપતસિંહ જાડેજા વિજય થયા છે. લાકડીયા એકમાં કોંગ્રેસના જુલેખાબેન સુલેમાન રાવમાં, લાકડીયા બેમાં ભારતીય જનતા પાર્ટીના મઢવી જગદીશભાઈ અંબારામ. એટલે મિત્રો, આપ જોઈ શકો છો કે એકને એક સેન્ટર હોય, લાકડીયા એક બેમાં તો ભાજપ કોંગ્રેસ આવ્યું છે. નગરપાલિકામાં 3 ભાજપને હતો, એક કોંગ્રેસને છે, અને 3 કોંગ્રેસને હતો, એક ભાજપને. એટલે લોકોએ ખૂબ સમજો કે બારીકાઈથી અને સમજદારીથી મતદાન કર્યું છે. લલિયાણામાં ભારતીય જનતા પાર્ટીના લક્ષ્મીબેન મહેશભાઈ સોનારા વિજય થયા છે. મનફરામાં કોકિલાબા બહાદુરસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના વિજય થયા છે. મોરગરમાં ભારતીય જનતા પાર્ટીના રામીબેન નાથાભાઈ રબારી વિજય થયા છે. સામખેડી એકમાં ભારતીય જનતા પાર્ટીના જીવતીબેન કાનજીભાઈ બાળા, સામખેડી બેમાં ભારતીય જનતા પાર્ટીના લક્ષ્મીબેન કેશવભાઈ ચૌહાણ વિજય થયા છે. શિકારપુરમાં કોંગ્રેસના રામજી જગા ભૂટક, વિજપાસવરમાં ભારતીય જનતા પાર્ટીના દેવીબેન પ્રભતભાઈ ચાવડા, અને વોંધમાં ભારતીય જનતા પાર્ટીના દેવરાજભાઈ ખીમજીભાઈ બપ્પા વિજય થયા છે. આશાપુરા ન્યૂઝ, કચ્છ ટીવી અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મારી કને એક યુવા નેતા છે, જે અમારા ભચાઉ નગરપાલિકાના પૂર્વ, જેને એક્ટિવ પ્રમુખ કહીએ એવા કુલદીપસિંહ જાડેજા છે. ભાજપના પ્રખર કાર્યકર્તા છે અને બહુ મહેનત કરી છે એમને, ખાસ કરીને વાગડ વિસ્તારની અંદર. અને આજે ભચાઉમાં જોવા જઈએ તો 20 તાલુકા પંચાયતની સીટમાંથી 16 ભાજપનો વિજય થયો છે. 4 કોંગ્રેસના ફાળે ગઈ છે અને 4-4 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લઈ રહ્યો છે. ત્યારે એમને કેટલી ખુશી થાય છે અને એમની મહેનત કેટલી સફળ થઈ છે અને વિજયનો યશ કોને આપશો? કુલદીપસિંહ, ખાસ કરીને ભાજપની જે 24માંથી 16માં વિજય થયો છે અને 4-4 જિલ્લા પંચાયત ભચાઉ તાલુકાની જે આપે કવર કરી છે, શું કહેશો એના વિશે? આ જીત છે એ ખાલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત નથી, આ જીત છે આ દેશના મતદારોની જીત છે, આ જીત છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની જીત છે. તમને બધાને ખબર છે કે માનનીય મોદી સાહેબની કેન્દ્ર સરકારની કેટલી બધી યોજનાઓ, માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબની ગુજરાત સરકારની યોજનાઓ, અને સ્થાનિકે પણ સાંસદશ્રી ધારાસભ્યશ્રી બધાની જે કામગીરી છે એના આધારે આપણે બધાએ જોયું કે દરેક જગ્યાએ આજ ભચાઉ તાલુકામાં પણ 20માંથી 16 સીટો ભાજપના અમારા ઉમેદવાર જીત્યા છે. તમામ જિલ્લા પંચાયતો ભાજપના ઉમેદવારો જીત્યા છે. માંડવી મુંદ્રામાં પણ ધારાસભ્ય તરીકે વીરેન્દ્રસિંહને જવાબદારી મળી, ઇતિહાસમાં ના થયો એટલા બધા કામો થયા હોય. ત્યારે માંડવી તાલુકામાં પણ ઘણી ગુંદિયારી જેવી સીટો જે 20-20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે નથી, આજે એ બધી પણ આવી હોય. ત્યારે મોદી સાહેબ, આપણી ગુજરાત સરકાર, વિજયભાઈ અને સંગઠનના સીઆર પાટીલ સાહેબ અને આખી ટીમ જે રીતના મહેનત કરી છે, લોકોની વચ્ચે રહી લોકોના કામ કર્યા છે, ત્યારે તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો આજે ખૂબ જ્વલંત વિજય થયો છે. અને ખાલી જીત્યા એટલું નહીં પણ લીડના પણ આંકડા જોશો તો કોંગ્રેસના સાવ સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો હારી ગયા છે, ત્યારે કોંગ્રેસના બધા આગેવાનોએ હવે રાજનીતિ ખરેખર મૂકી દેવી જોઈએ. ખૂબ જ્વલંત ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો થયો છે, ત્યારે બધાને, મતદારોને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અને આખી આગેવાન ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. ખાસ કરીને ભચાઉ તાલુકાની અંદર જે 4 તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસને ફાળે ગઈ છે, તો શું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નારાજગી જોવા મળી છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારોની જે કમજોરી? ના ના, ક્યાંક નારાજગી નથી, પણ ખાલી એટલું કહું કે એમાં એક કોંગ્રેસ જ જીતી, ભાજપ હારી છે, પણ એ આવતા દિવસોમાં વ્હાઈટ વોશ ભચાઉ તાલુકામાં નક્કી છે. રણછોડભાઈ, ખાસ કરીને આજે જે ચૂંટણીના પરિણામો આવ્યા એની અંદર 20માંથી લગભગ 16 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લઈ રહ્યો છે. 4-4 ભચાઉ તાલુકા પંચાયતની જે આવે છે, 4 જિલ્લા પંચાયતની સીટ, એની અંદર પણ ભાજપની જીત થઈ છે અને 4 સીટ કોંગ્રેસને ફાળે ગઈ છે, તો આ સમગ્ર વિશે શું કહેશો આપ? અત્યારે જ્યારે આ દેશની અંદર ગુજરાત રાજ્યના સપૂત અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જ્યારે વિકાસ આપ સૌ જોઈ રહ્યા છો, એમ સૌ તરફ વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત ઠેઠ પેજ સમિતિથી કરી અને જન જન સુધીની જે મહેનત છે એ મહેનતનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. અને હવે હું તો એમ કહું છું
કે કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, કોઈ કામ કરવાની પદ્ધતિ નથી, જ્યારે એ પણ એના મહેનત નથી આપી શકતા ઉમેદવારોને સહેલી ઘડી સુધી, તો એમને ખરેખર આ ચૂંટણીની અંદર હવે ક્યાંય પણ ઊભો રહેવો ન જોઈએ. અને તમે જોઈ લો કે એનો કોઈ નેતો નથી, જે પણ કાંઈ ઠીક બે ચાર નેતા હતા એ પણ હારી ગયા. એટલે ભારતીય જનતા પાર્ટીનો ભગવો પૂરા ગુજરાતની અંદર લહેરાયો છે અને આ જ રીતે લહેરાતો રહેશે. નમસ્કાર મિત્રો, મા આશાપુરા ન્યૂઝ, કચ્છિયા ટીવી સમાચાર અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મહત્ત્વની જે સીટ ગણાતી હતી એ સામખિયારી સીટ ઉપરથી વિજપાસરના પૂર્વ સરપંચ બચાવ ભાજપના તાલુકાના પ્રમુખ અને જનકસિંહ જાડેજા જે મહામંત્રી પણ રહી ચૂક્યા છે અને અત્યારે એમનો ભવ્ય વિજય થયો છે ત્યારે એમને આપણે મળશી અને એમને પૂછી કે જે આ વિજય થયો છે એમનો યશ કોને આપશો અને હવે આગળનો જે વિકાસનો જે માર્ગ છે એના પ્રત્યે કઈ પ્રકારે આગળ વધશો. જનકસિંહ, ખાસ કરીને આજે જે તમારો ભવ્ય વિજય થયો છે, મારો જે વિજય થયો છે એ મારો નહીં પણ મતદારોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગાથાનો વિજય થયો છે. ખાસ કરીને જનકસિંહ, તાલુકા પંચાયતની અંદર જોવા જાય તો 4 સીટ કોંગ્રેસને ફાળે ગઈ છે, તો શું ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષતિ રહી ગઈ છે ભાજપ તરફથી? ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ ક્ષતિનો પ્રશ્ન નથી. આપ સૌ જુઓ છો તેમ વિકાસ હોય કે અનેક અનેક ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે, છતાં જે 4 સીટ અમે કોંગ્રેસ લઈ ગઈ છે, ભારતીય જનતા પાર્ટી હારી નથી પણ કોંગ્રેસ લઈ ગઈ છે, છતાં ત્યાં અમારી કાંઈ ઉણપ હશે તો અમે દૂર કરશું. ખાસ કરીને જે કચ્છનું પ્રવેશ દ્વાર જે સામખિયારી ગણાતું એના વિકાસ માટે હવે કઈ રીતે આગળ વધશે? ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્ય કે કેન્દ્રની હોય વિકાસ માટે હરમેશ તૈયાર જ હોય છે, હજી પણ જે ખૂટતી કડી હશે એને અમે પૂર્ણ કરશું. ખાસ કરીને જે મહેસાણા નગરનો એક મુદ્દો વચ્ચે છે, મહેસાણા નગરનો કોઈ પ્રશ્ન જ નહોતો, હું ત્યાં રૂબરૂ ગયો હતો. એમનો જે પ્રશ્ન હતો ગટર લાઇનનો, નેનો ગટર લાઇન નાખેલી હતી એ તો પાછી એમને રોડ કરવાનો હતો એટલા માટે ખોદકામ કરેલું હતું, એ બધાએ સાથે મળીને એમનો પ્રશ્ન હલ કરી નાખ્યો અને થોડા ટાઈમમાં એમનો જે પ્રશ્ન છે એ પણ હલ થઈ જશે. નમસ્કાર મિત્રો, અત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે ભચાઉ તાલુકામાં આતોઈ જે એક મહત્ત્વની સીટ ગણાતી હતી, કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, એવી જિલ્લા પંચાયતમાં નીતાબેન નરેન્દ્રનાથ ગઢવીદાનો વિજય થયો છે અને કોંગ્રેસના ગઢમાં ક્યાંક ને ક્યાંક ગાબડું પાડ્યું છે, તો આપણે નરેન્દ્રદાનને મળશે કે આ વિજયનો યશ કોને આપશો અને કેવી ખુશી થાય છે નરેન્દ્રદાન? વિકાસને યશ છે, મારા કાર્યકર્તાઓને યશ છે. મિત્રો, આ સીટ 1800 મતથી આપણે હારેલા હતા, આ વખતે 2000 ને ઉપરની લીડથી જીત્યા છીએ. આ તમામ યશ ભારતીય જનતા પાર્ટીને, મારા કાર્યકર્તાને, માનનીય વડીલ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને અને અશોકસિંહ ઝાલાને, મુરજીભાઈ પટેલને અને તમામ કાર્યકર્તાને હું આ યશ આપું છું. ખાસ કરીને નરેન્દ્રજીને, આ અગત્યની સીટ હતી અને ભાજપ માટે જોવા જાય તો ક્યાંક ને ક્યાંક અઘરી હતી, ભાજપે આપને ટિકિટ આપી તો શું કહેશો પાર્ટીને? મિત્રો, મારા મિત્ર સર્કલ, મારા યુવાન દોસ્તરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આધોઈના ખાસ કાર્યકર્તા, જેમાં બોમ્બેથી પણ 1000 જેટલા મત આવ્યા હતા, આધોઈમાં 2 સીટમાં મને 2000 મતની લીડ જડી છે, એ કોઈ સીટ તોડી શકે એમ નથી. એટલે આ માત્ર ને માત્ર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની તાકાતથી આ બધું મળ્યું છે. ભારત માતા કી. મોટી ચિરાઈ તાલુકા પંચાયતની સીટ ઉપર સભીબેન ગોપાલભાઈ સાંગા તે ઉમેદવાર હતા અને તે 659 મતથી વિજેતા થયેલ છે. વિજયનો યશ અમારે ઉમેદવારના જે ગામના અમારા સ્થાનિકના અને મોટી ચિરાઈ જૂની અને નવીના સૌ ગ્રામજનોએ ખૂબ સારી મહેનત કરી અને 659ની લીડથી સભીબેન ગોપાલભાઈ સાંગાને વિજેતા કર્યા છે. ચંદા કે બહેતો સાગર મન જગ સારો